सूरत शहर आंतरराष्ट्रीय हिंदू परिषद द्वारा आज शहर विविध विस्तारों में विरोध कार्यक्रम कराया। कपोदरा चार रस्ता सीमड़ा नाका कामरेजर चार रस्ता सरथाणा सहित 10 जेटला विस्तारों में कार्यकर्ताओं होद्देदारों द्वारा विरोध कराया। एएचपी द्वारा नाना वराचा विस्तार में प्लेकार्ड लई शहरीजनों ने मदद ने राहत आपवामां आवे एवी मांगणी कराई छे। शहर में कोरोना ने बाद हवे म्यूकोरमाइकोसिस ने इंजेक्शन्स दर्दियों ने फ्री में आपवामां आवे एवी मांगणी कराई छे। आ साथे लोकोनी आर्थिक परिस्थिति खूब दयनीय छे, जेने कारणे शाळाओं में फी में राहत में आपवामां आवे, कॉर्पोरेशन वेरा में माफी अपाय एवी मांगणी कराई। कॉर्पोरेशन द्वारा मात्र 1 रूपिया में किरण हॉस्पिटल ने करोड़ों रूपियानी जमीन आपवामां आवी हती। એ હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગને પોષાય તેમ જ નથી। નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવનાર સામે પગલાં લેવા એવા પ્લેકાર્ડ લઈ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉભા રહી ગયા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરત શહેરના મહામંત્રી હસમુખ રૈયાણીએ જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન લોકોના વેપાર ધંધા બંધ થયા છે, જેને કારણે આર્થિક પરિસ્થિતિ પણ દયનીય છે। એસએમસીના વેરા શાળાની ફી માફ કરાય, કિરણ હોસ્પિટલની જમીન જ્યારે માત્ર 1 રૂપિયાના ટોકન ભાવે કોર્પોરેશન દ્વારા આપવામાં આવે ત્યારે હોસ્પિટલમાં ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નજીવા દરે સારવાર આપવી જોઈએ એવી વ્યવસ્થા ઊભી કરવાની ખૂબ જરૂરી છે। પરંતુ કિરણ હોસ્પિટલની સારવાર ખૂબ ખર્ચાળ છે, જેને કારણે તે ગરીબ દર્દીઓ માટે ઉપયોગી નથી। અતુલભાઈ ડેબરી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, સુરત મહાનગર। અત્યારે કઈક તમે બેનર લઈને ઊભા છો, કઈ જગ્યાએ છે ને શું માટે? માતાડી વિસ્તાર રંગવદૂત ચોકડી। અમારો મુદ્દાઓ એવા છે કે હાલમાં જે કોરોના મહામારી લઈને છેલ્લા 2 વર્ષ થયા, નાના વર્ગની મધ્યમ વર્ગની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, મધ્યમ વર્ગ તૂટી ગયો છે અને મોંઘવારીએ માજા મૂકી છે, તો આવા સમયમાં સરકારશ્રી જે ખાનગી સ્કૂલો છે એને આદેશ કરે અને 2 વર્ષની સ્કૂલ ફી તેમજ સુરત મ્યુનિસિપલમાં વ્યવસાય વેરો અને મકાનોનો વેરો છે 2 વર્ષનો માફ કરવામાં આવે, તેમજ હાલમાં જે બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના દર્દીઓ જે છે તો તેમની સારવાર સરકારશ્રી દ્વારા એનો ખર્ચ ઉપાડી સંપૂર્ણપણે સારવાર ફ્રી કરવામાં આવે, તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન જે ડુપ્લિકેટ બનાવતા હતા અને ઝડપાયા છે તેને પણ કડકમાં કડક સજા આપવામાં આવે એવી અમારી માગણી છે। અત્યાર સુધીમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે અમે આ બાબતે સંકલન કરી અને નાના દર્દીઓને કઈ રીતે સારી સારવાર મળે એ બાબતે અમે ઘણી વ્યવસ્થા કરી છે। હાલમાં પણ અમે છેલ્લા 20-25 દિવસ ત્યાં સેવામાં જ લાગેલા છે, જે કોવિડ આઇસોલેશન સેન્ટર છે એમાં અમારા કાર્યકર્તાઓ હાલમાં પણ સેવામાં જ લાગેલા છે, અમે પોતે પણ કોવિડ આઇસોલેશન સેન્ટર અત્યારે કાર્યરત છે। આપની કોઈ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? આ બાબતે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કાયદાકીય પ્રોસેસ જે આપણે બંધારણીય આપણે સરકારે નાગરિકોને હક આપ્યો છે, તો આપણે આગળ જતાં હાઈકોર્ટમાં એક જાહેરિતની અરજી હાઈકોર્ટને આપણે રજૂઆત કરશું કે સરકારશ્રીને આદેશ કરે અને જેમ રાજસ્થાન સરકારે મ્યુકોરમાઇકોસિસની સારવાર સંપૂર્ણ ફ્રી કરી છે, અમુક જે પગલાંઓ લીધા છે એવા પગલાં ગુજરાત સરકાર છેલ્લા 25 વર્ષથી શાસન કરતી હોય, તો આ જનતાની એક માંગણી છે, જનતાની માંગણીને ધ્યાનમાં લઈ સરકાર પણ આવા સારા પગલાં લઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।